विद्यार्थी मित्रों, हूँ तुरुषित सर, सारस स्कूल राता वापी में तमारू स्वागत करूँ छू। आज आप धोरण 11 साइंस केमिस्ट्री विषय में लेसन नंबर 2 गुजराती मध्यम में MCQ पार्ट 4 विषय ने बात करवानी छे। आ पार्ट 4 है दोस्तों बोहरना नमूना पार्ट 2 एवं आप समझीशू। बराबर, पहलो पार्ट जो तो ये समस्थानिको विषय की बात थी, पार्ट 2 ए बोहरनो नमूनो हतो, पार्ट 3 ए बोहरना नमूना पहला जे रुथरफोर्ड ने एना विषय की बात थी ते थी। आ पार्ट 4 नी अंदर पण दोस्तों आपणे बोहरना नमूना भाग 2 जोवो पड़शे, कारण के बोहर एक खूब ज अगत्यनो टॉपिक छे अने एना जेटला MCQ आपणे वधारे प्रेक्टिस करीए एटलो आपणने वधारे एडवांटेज थाय। 12मा धोरणमां फिजिक्सनुं 12मुं चेप्टर અને 11મા ધોરણમાં કેમિસ્ટ્રીનું બીજું ચેપ્ટર, એમાં સિમિલર ટોપિક આવે છે દોસ્તો। એટલે JEE નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નોની ખૂબ મહત્વ અને અગત્યતા રહેલી છે। આ ટોપિક જો અહીંયા ધ્યાનથી સમજશો તો 12મા ધોરણના ફિઝિક્સમાં પણ તમને આજની આ વસ્તુ ઝડપથી આવડી જશે। બરાબર દોસ્તો, તો પહેલો પ્રશ્ન છે, એક ભૌતિક શાસ્ત્રી એક પ્રયોગમાં ઇલેક્ટ્રોનની ઝડપ અને તરંગ લંબાઈ પર વોલ્ટેજના ફેરફાર કરીને શું અસર થાય છે તેનો અભ્યાસ કરી રહ્યો છે। એક ભૌતિક શાસ્ત્રી શું કરે છે, એક પ્રયોગમાં ઇલેક્ટ્રોનની ઝડપ અને તરંગ લંબાઈ પર વોલ્ટેજના ફેરફાર કરીને શું અસર થાય છે તેનો અભ્યાસ કરે છે। પ્રથમ પ્રયોગમાં તે ઇલેક્ટ્રોનને 1 કિલોવોટના તફાવતથી પ્રવેગિત કરે છે અને બીજા પ્રયોગમાં તે ઇલેક્ટ્રોનને 2 કિલોવોટના તફાવતથી પ્રવેગિત કરે છે। પહેલા પ્રયોગમાં શું કરે, 1 કિલોવોટનો પોટેન્શિયલ ડિફરન્સ આપે, અને બીજામાં શું કરે છે, 2 કિલોવોટનો શું આપે છે, પોટેન્શિયલ ડિફરન્સ તફાવત આપે છે। તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ઇલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત થતી ઝડપ કેટલી, અને ઓપ્શન આપે છે, પ્રથમ પ્રયોગ કરતાં બીજામાં બમણી, પ્રથમ પ્રયોગ કરતાં બીજામાં 4 ગણી, બંનેમાં સરખી, અને પ્રથમ પ્રયોગ કરતાં બીજામાં 1.4 ગણી। આ 4 ઓપ્શન છે। તો દોસ્તો, આપણે 2 પ્રયોગ અહીંયા કરેલા છે એટલે લખીશું, પ્રથમ પ્રયોગ બરાબર, સૂત્ર આપણે જાણીએ છીએ દોસ્તો, 1/2 mv² પ્રવેગિત કરવું એટલે ગતિ ઉર્જા, 1/2 mv² પ્રથમ પ્રયોગ છે એટલે અહીંયા લખી દઈએ છે 1/2 mv² તો કેટલા કિલોવોટ અહીંયા આપ્યું છે, 1 કિલોવોટ બરાબર આપણે લખી શકીશું 1000 ઇલેક્ટ્રોન વોલ્ટ। કિલો કાઢી નાખ્યું એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયા, ઓકે। તો અહીંયા 1000 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણે શું લખી શકીશું, 1000 × 1.6022 × 10⁻¹⁹ જૂલ ઇઝ ઇક્વલ્સ ટુ, લખી શકીએ 1.6022 × 10⁻¹⁹ જૂલ, આ 10³ ને અહીંયા ગુણી કાઢ્યા, ઇલેક્ટ્રોન વોલ્ટને દોસ્તો જૂલમાં લઈ ગયો, એટલે મારું પહેલું સમીકરણ થઈ ગયું 1/2 mv² બરાબર હું 1000 ઇલેક્ટ્રોન વોલ્ટ લખું તો પણ ચાલશે, અથવા આટલા જૂલ લખું તો પણ ચાલશે, બંને રીતે આપણે જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ દોસ્તો। બીજા પ્રયોગમાં શું કરે છે ભાઈ, આ તેમાં પછી ગતિ ઉર્જા પ્રવેગિત કરવું એટલે શું કરવું, વેગમાં ફેરફાર કરવો, તો 1/2 mv² 20² ની જગ્યાએ V2² બીજો પ્રયોગ છે એટલે 2 કરી નાખ્યો બરાબર, અહીંયા કેટલા કિલોવોટ આપે છે, 2 કિલોવોટ બરાબર શું થાય દોસ્તો, 2000 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 2 × 1000, આવું લખી શકીએ, × 1.6022 × 10⁻¹⁹, અને 10³ થઈ જાય તો આ થઈ જાય 2 × 1.6022 × 10⁻¹⁹ જૂલ। હવે આ તમારું પહેલું સમીકરણ ગણી લો, આ તમારું બીજું સમીકરણ ગણી લો દોસ્તો, તો અહીંયા બંનેનો ગુણોત્તર લો, સમીકરણ 1/2 આવું કરો તો શું આવશે દોસ્તો જવાબ, 1/2ની અંદર તો 1/2 mv² છેદમાં 1/2 mv² બરાબર 1.6022 × 10⁻¹⁹ છેદમાં 2 × 1.6022 × 10⁻¹⁹, આ કેન્સલ થઈ ગયું તમારું દોસ્તો બરાબર, આ 1/2 mv 1/2 mv પણ કેન્સલ થઈ ગયા, તો V1ના છેદમાં V2 આખાનો વર્ગ બરાબર 1ના છેદમાં શું થઈ ગયા, 2। હવે મારે શું શોધવું છે, V1ના છેદમાં V2, તો ઓલી બાજુ વર્ગમૂળ કાઢી નાખીએ તો વર્ગમૂળમાં શું થઈ જાય, 1/2,
बराबर। अने सपोज उल्टाई काढ़े तो शू थाय वी टू बाय वी वन बराबर शू थाय रूट टू थी जाए। रूट टू की किंमत दोस्तों आप जाए 1.41 तो वी वन अँ मल्टीप्लाय थी जाए तो तमारो जवाब शू आवशे? प्रथम प्रयोग करता बमणी जवाब आयो ना, प्रथम प्रयोग करता चार गणी जवाब आयो ना, बन्ने सरखी जवाब आयो ना। जवाब शू आयो? प्रथम प्रयोग करता बीजा प्रयोग में कितनी आई? 1.4 गणी। समझन पड़ी दोस्तों? ओके सपोज एटले तमारो आमा जवाब आवी गयो डी ऑप्शन। हवे आ प्रयोग में आ पहेलो जवाब में समझन पड़ी गई ने दोस्तों? आ प्रयोग में आ भाई शू करे? अहीं 2 किलोवॉटनी जगह 4 किलोवॉट कर नाखे। 2 किलोनी जगह केटला कर नाखे? 4। तो अहीं शू थशे? 2 जगह 4, अहीं 2000 की जगह 4000, अहीं 4, अहीं 4। तो अहीं छेद में शू रहेशे? 4। अहीं छेद में रहेशे 4। तो अहीं थी जशे वर्गमूल में 4, अने वर्गमूल 4 एटले जवाब शू थई जाय? तो जो 4 किलोवॉटना तफावत थी आपे तो तमारो ऑप्शन थी जाए प्रथम प्रयोग करता बीजा प्रयोग में बमणी थी जाए। समझन पड़ी? सपोज आ भाई 16 किलोवॉटनो तफावत आपे, केटला? 16 किलोवॉट। तो अहीं 16 किलोवॉट, तो अहीं 16000 थी जाए दोस्तों। पहलो प्रयोग तो सेम ज छे, अहीं 16 थी जाए, ए रीते अहीं 16 थी जाए, ए रीते अहीं 16 थी जाए। तो अहीं छेदमां पण शू थी जाए? 16। ए रीते अहीं छेदमां 16 थी जाए, અહીંયા વર્ગમૂળ 16 થાય, વર્ગમૂળ 16 થાય તો શું થાય? જવાબ આવે 4। તો પ્રથમ પ્રયોગ કરતાં બીજા કરતાં 4 ગણી કરવી હોય તો તફાવત કેટલો આપવો પડે દોસ્તો? 16 કિલોવોટનો। અને જો ધારો કે બંનેની સરખી રાખવી હોય, શું ઝડપ, તો જેટલો પહેલા પ્રયોગમાં તમે કિલોવોટનો તફાવત આપો છો તેટલો જ શું કરવાનો બીજામાં તફાવત? એટલે અહીંયા 1 કિલોવોટ તો અહીંયા પણ 1 કિલોવોટ, અહીંયા 2 તો અહીંયા પણ કેટલા આપવાના? 2। તો તમારો જવાબ કેવો આવે દોસ્તો? સરખો। એક જ પ્રશ્ન 4 અલગ અલગ રીતે દોસ્તો પૂછાઈ શકે, ધ્યાન રાખજો। આ કોમ્પ્રેહેન્શન ટાઈમનો ક્વેશ્ચન છે એટલે આ આટલો પ્રશ્ન સેમ રહેવાનો। આ પ્રશ્ન એક છે બદલાઈ જશે, એક એના 4 ઓપ્શન। હવે અહીંયા તમને ઝડપ પૂછી છે, સપોઝ તરંગ લંબાઈ પણ પૂછી શકે, તો જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે આપણે દોસ્તો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ। તો આ પ્રશ્નના દોસ્તો મેં 4 પ્રશ્નોની વાત કરી તમને, ચારે ચાર પ્રશ્નો તમારી નોટમાં વ્યવસ્થિત ગંજો। ઓકે ફ્રેન્ડ્સ, હવે સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન આનો આ જ પ્રશ્ન છે, 1 કિલોવોટનો તફાવત અને બીજા પ્રયોગમાં કેટલા કિલોવોટનો તફાવત? 2 કિલોવોટનો તફાવત, પણ એ પ્રશ્ન બદલાઈ જાય છે, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગ લંબાઈ કેટલી? અને એ ઓપ્શન છે પ્રથમ પ્રયોગ કરતાં બીજામાં બમણી, બીજા પ્રયોગ કરતાં પ્રથમમાં બમણી, પ્રથમ કરતાં બીજામાં 1.4 ગણી અને બીજા કરતાં પ્રથમમાં 1.4 ગણી, આવો પ્રશ્ન તમને દોસ્તો અહીંયા પૂછેલો છે। તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે 1/2 mv² 1 કિલો વોટ એટલે 1000 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1000 ગુણ્યા જૂલમાં ફેરવી કાઢ્યા એટલે તમારો જૂલમાં જવાબ આવી ગયો 1.6022 × 10⁻¹⁶ જૂલ। બીજામાં શું કર્યું? 2 કિલો વોટ એટલે 2000, તો અને 2 વડે ગુણી કાઢ્યા। હવે બંનેનો તમે ભાગાકાર કરી લો 1/2 mv² તો v1/v2² બરાબર શું આવ્યું હતું? 1/2। તો v2/v1 બરાબર √2 = 1.4 આવેલા। ઓકે હવે અહીંથી તમને તરંગ લંબાઈ કીધીશ, શું કીધી છે તમને? પહેલાં ઝડપ પૂછી, હવે તમને પૂછી છે તરંગ લંબાઈ। તો દોસ્તો આપણે તરંગ લંબાઈનું સૂત્ર જાણીએ છીએ, લેમડા બરાબર h/mv। હવે h અને m બંને કોન્સ્ટન્ટ હોય એટલે લેમડા ચાલે છે 1/v, તો ધેરફોર દોસ્તો λ1 બરાબર શું થાય? 1/v1, અને λ2 બરાબર શું થાય? 1/v2। હવે λ1/λ2 આ બેનો ગુણોત્તર લઈ લઉં તો શું થાય? 1/v1 આખાના 1/v2, ધેરફોર λ1/λ2 = v2/v1 = 1.4। આપણી પાસે ઓલરેડી મૂલ્ય છે 1.4, તો ધેરફોર λ1 બરાબર શું થાય? 1.4λ2। એટલે જવાબ શું આવે? બીજા પ્રયોગ કરતાં પ્રથમમાં 1.4 ગણી, λ1 1.4 λ2 છે, એનો મતલબ શું થાય? બીજા પ્રયોગમાં પ્રથમ કરતાં કેટલી થાય દોસ્તો? 1.4 ગણી શું થાય દોસ્તો? તરંગ લંબાઈ। ઇઝ ધેટ ક્લિયર દોસ્તો? તો આ રીતે તમને પ્રશ્ન પૂછે, અહીંયા પછી વોટનો તફાવત 2ની જગ્યાએ 4 કરે કાં તો 16 કરે તે પ્રમાણે તમારો જવાબ શું થાય?
समझी लो कि अहीं 4 किलोवॉट कर्या होत तो अहीं तमारो जवाब 2 आवत, V2/V1 2 आवत, तो अहीं तमारा शू थई जात, λ1 बराबर 2 × λ2 एवं थत जवाब। तो शू जवाब थत, बीजा करता प्रथम में 2 गणी। अहीं 16 किलोवॉट कर्या होत तो अहीं V2/V1 तमारा 4 आवत, तो अहीं V2/V1 4 तो λ1 बराबर 4 λ2 एवं थत, तो जवाब शू थई जात, बीजा करता प्रथम में 4 गणी बराबर। अने दोस्तों बंने नी सरखी क्यारे होय, जारे पोटेंशियल तफावत सरखो होय त्यारे झड़प पण सरखी होय अने तरंग लंबाई पण केवी होय दोस्तों सरखी होय। टॉपिक ने खास याद रखजो, लखजो। हवे नेक्स्ट क्वेश्चन तरफ आगळ वधीशुं। विद्यार्थी मित्रों, हवे आज प्रश्नों तीजो प्रश्न एवं कीधुं छे, प्रथम प्रयोग करता बीजा प्रयोग में झड़प अर्धी करवा इलेक्ट्रॉन ने केटला पोटेंशियल तफावत आपवो पड़े। शू कीधुं छे, प्रथम प्रयोग करता बीजा प्रयोग में शू कीधुं छे, अर्धी करवा माटे झड़प ने एटले गति ने अर्धी करवा माटे इलेक्ट्रॉन ने केटला पोटेंशियल तफावत आपवो पड़े। ऑप्शन है 0.5 किलोवॉट, 2 किलोवॉट, 0.25 किलोवॉट अने 0.75 किलोवॉट। तो शू थाय दोस्तों आनी अंदर, तो समझिए फ्रेंड्स, रेडी? यस। तो अहीं तमने V2/V1 1/2 करवानो कीधुं छे। प्रथम प्रयोग करता बीजा प्रयोग में झड़प अर्धी एटले V2/V1 केटली करवानी कीधी? अर्धी। अहीं आवुं कीधुं, प्रथम करता बीजा प्रयोग में झड़प 4 गणी, तो अहीं V2/V1 बराबर 4 लखत, अहीं अर्धी कीधी छे एटले 1/2 लखे, बमणी कीधी होत तो अहीं केटला लखत? 2। हवे आ मारे શું કરવું છે, V2/V1 1/2 લાવવું હોય તો V2 એટલે આપણે ઉપર આવું લખ્યું 1/2 mV2² છેદમાં 1/2 mV1² આ V2/V1 છે, તો અહીંયા V2² છેદમાં V1² બરાબર 1/4 લખી શકાય, હા કે ના? આ બીજા પ્રયોગની અંદરની શું છે, પોટેન્શિયલનો તફાવત અને આ પ્રથમ પ્રયોગનો પોટેન્શિયલનો તફાવત, જેને આપણે ગતિ ઉર્જા કહીએ, તેનાથી જ ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે। તો અહીંયા હું 1/2ની જગ્યાએ શું લખું દોસ્તો, 1/2 1/4, આનો વર્ક કરીશ તો જ 1/2 આવશે ને V2/V1, સમજણ પડી ને દોસ્તો? આનો વર્ક કરે તો મારે આનો પણ વર્ક કરવો પડે, એટલે મેં અહીંયા 1/4 લખ્યા, કેમ કે V2² / V1² મૂલ્ય 1/4 છે માટે। ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આ ઉપરવાળું જે છે એમાં 2 છે, એટલે આપણે શું કરશું, બીજા પ્રયોગનો પોટેન્શિયલ તફાવત, અને આ જે છે એ કયો છે દોસ્તો, પ્રથમ પ્રયોગનો પોટેન્શિયલ તફાવત બરાબર 1/4। તો તમારે આ શોધવાનું છે, બીજા પ્રયોગનો પોટેન્શિયલ તફાવત, બીજા પ્રયોગનો પોટેન્શિયલ તફાવત। તો પ્રથમ પ્રયોગનો કેટલો છે દોસ્તો, 1 કિલોવોટ, તો 1 ને અહીંયા ઉપર લઈ લો તો 1/4, તો જવાબ શું આવે, 0.25 કિલોવોટ। તો તમારો ઓપ્શન આવી ગયો શું દોસ્તો, 0.25 કિલોવોટ। સમજણ પડી ફ્રેન્ડ્સ? એ રીતે તમને અહીંયા અડધીની જગ્યાએ તમને બમણી કીધી હોત તો અહીંયા 2 કરત તો એ 2 નો વર્ગ 4 થાત, તો 2 નો વર્ગ 4 થાત તો શું થાત, અહીંયા 4 કિલોવોટનો તફાવત આપવો પડત બરાબર। એ જ રીતે અહીંયા તમને અડધીની જગ્યાએ ચોથા ભાગની કીધી હોત તો અહીંયા 1/4, એ રીતે તમે જવાબ આગળ દોસ્તો લાવી શકત। ઓકે ફ્રેન્ડ્સ, તો આવડશે આ રીતના દાખલાઓ? ઓકે, અહીંયા કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી, એટલે ખાસ કરીને JEE નીટમાં પૂછાય। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, HE+ આયનની આયનીકરણ શક્તિ 19.6 × 10⁻¹⁸ જૂલ પ્રતિ પરમાણુ છે, તો Li+2 આયનની પ્રથમ એટલે N=1 સ્થિર કક્ષામાં ઉર્જા કેટલી બરાબર? અને આપણને આ 4 ઓપ્શન આપેલા છે। પહેલો પ્રશ્ન આપ્યો છે દોસ્તો કોના માટે, HE+ આયન માટે, અને મૂલ્ય આપ્યું છે કોનું દોસ્તો, આયનીકરણ શક્તિ। તો આયનીકરણ શક્તિ બરાબર E∞-E1, આ સૂત્ર યાદ રાખવાનું, અને હંમેશા દોસ્તો આ જે અનંત આયનીકરણ શક્તિનું મૂલ્ય હંમેશા 0 હોય,
माइनस ईवन बराबर शू लख सूत्र आप जाए माइनस के जेड स्क्वेर बाय एन स्क्वेर माइनस के जेड स्क्वेर हवे तमने कयो आयन आप्यो छे दोस्तों एची प्लस एची प्लस ने जेड नु मूल्य केटलू थाय बे अने एनी प्रथम कक्षा ज गणवानी तेनी आयनीकरण शक्ति नु मूल्य केटलू आप्यु छे दोस्तों आपणने 19.6 इंटू 10^2 माइनस 18 आ माइनस माइनस प्लस थई गया के शोधी काढो बेनो वर्ग शू थाय दोस्तों 4 एक नो वर्ग 1 तो के बराबर शू आवशे 19.6 गुण्या 10^2 माइनस 18 ना छेद में 4 समझन पड़ी। हवे करो भागाकार तो भागाकार करशो तो 4 × 16 3 वध्या 3.6 एटले 9 × 36 इंटू 10^2 माइनस 18 आ शू आवी गया तमारा के नु मूल्य आवी गया दोस्तों जूल बराबर। ध्यान रखो हवे तमने कया माटे गणवानी कीधी छे दोस्तों एलआई प्लस 2 अने एनी कई अवस्था कीधी छे स्थिर कक्षा जेमा एनु मूल्य 1 कही दीधु छे एटले अहींया e1 गणवाना तो आनु आ सूत्र वापरवानु माइनस के जेड स्क्वेर बाय एन स्क्वेर बराबर। के नु मूल्य केटलू छे दोस्तों 4.9 એટલે અહીંયા માઇનસ તો રાખવાના જ 4.9 ઇન્ટુ 10^2 માઇનસ 18 અને આના માટે ઝેડ નું મૂલ્ય શું થશે દોસ્તો 3 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ કેમ 1 નો વર્ગ કીધો દોસ્તો મને પ્રથમ કક્ષા કીધી છે માટે તો જવાબ શું આવશે અહીંયા દોસ્તો માઇનસ 4.9 ઇન્ટુ 10^2 માઇનસ 18 મલ્ટીપ્લાય બાય 9 9 વડે ગુણાકાર કરો 9 × 9 = 81 વિધિ પડી 8 9 × 36 = 8 36 × 8 કેટલા થાય દોસ્તો 44 ઇન્ટુ 10^2 માઇનસ 18 આ દશાંશ ચિહ્નને આમ લાવો તો માઇનસ 4.41 ઇન્ટુ 10^2 માઇનસ 17 જૂલ પ્રતિ પરમાણુ તો તમારું ઓપ્શન આવી ગયું શું દોસ્તો ડી ઓપ્શન તમારો જવાબ આવી ગયો માઇનસ 4.41 ઇન્ટુ 10^2 માઇનસ 17 જૂલ પ્રતિ પરમાણુ। तो दोस्तों मैंने क्या परमाणु माटे आप तो आयनीकरण शक्ति आप तो सूत्र याद रखा ई इन्फाइनेट माइनस ईवन आ एनी भूमि अवस्था है आ एनी अनंत अवस्था है अनंत अवस्था में मूल्य हमेशा 0 हो माइनस इंटू माइनस माइनस शू थी गया दोस्तों प्लस मैं शोधी काढ़ा शू पे के मैंने आयनीकरण शक्ति आपेली थी बराबर परमाणु क्रमांक तो 2 बराबर समझ पड़ी गई फ्रेंड्स। એ જ રીતે સપોઝ અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે આપ્યું હોત તો હું શું કરત તો અહીંયા 1 વર્ગ કરત તો કેનું મૂલ્ય આટલું આવત જો કેનું મૂલ્ય આટલું આવત તો એલઆઈ પ્લસ માટે શું કરત તો ધીસ મલ્ટીપ્લાય બાય 9 એવો જવાબ આવત। તો દોસ્તો અહીંયા ફેરફાર આ રીતે કરી શકતા હોય છે પ્રથમ કક્ષાની જગ્યાએ બીજી કક્ષા આપે તો અહીંયા હું શું કરત 2 વર્ગ કરત ત્રીજી આપત તો 3 વર્ગ કરત આ રીતે દાખલાઓ હું અલગ અલગ ગણી શકત બરાબર। તો આ દોસ્તો પ્રશ્ન અગત્યનો છે ખાસ વ્યવસ્થિત નોંધ કરજો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 250 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ દરેક પ્રોટોનની છે તો 1 મોલ ફોટોનની કુલ ઉર્જા ગણો શું કીધું છે 1 પ્રોટોન અથવા ફોટોનની આવૃત્તિ કેટલી કીધી છે 250 સેકન્ડ ઇન્વર્સ તો 1 મોલ ફોટોનની શું ગણવાની કીધી છે દોસ્તો અહીંયા પ્રોટોનની પણ આપણે કરી નાખીએ ફોટોન 1 મોલ ફોટોનની તમારે ઉર્જા ગણવાની છે તો દોસ્તો અહીંયા ઉર્જા બરાબર આપણને 1 મોલ ફોટોન કીધા છે તો સૂત્ર છે એને એચ ન્યુ એચ એટલે પ્લાન્ક અચળાંક ન્યુ એટલે આવૃત્તિ એને એટલે એવોગેડ્રો આંક એવોગેડ્રો આંકનું મૂલ્ય છે 6.022 ઇન્ટુ 10^23 એચનું મૂલ્ય છે 6.626 ઇન્ટુ 10^-34 કિલોગ્રામ અને આવૃત્તિ આપી છે 250 બરાબર। તો દોસ્તો આ ગુણાકાર આપણે અહીંયા કરવો પડશે કેલ્ક્યુલેટરમાં તો શું 6.022 × 6.626 × 250 તો આ મૂલ્ય આવી ગયું આપણું 9975 × 10^4 × 10^-11 એકમ આવી ગયો જૂલ આવા દશાંશ ચિહ્નને 1, 2, 3 આમ લઈ આવો તો 9.975 × 10^-8 જૂલ કરી નાખું ડાઈ બાજુ જાય એટલે 10 ની કેટલી ઘાત 3 વખત આપણે ડાઈ બાજુ ગયા
એટલે અહીંયા ત્રણ ઘાત ઉમેરવાની, એટલે માઇનસ અગિયાર વત્તા ત્રણ એટલે માઇનસ આઠ. આ જૂલમાં જવાબ આવી ગયો. હવે દોસ્તોનું રાઉન્ડઅપ કરો. તોનું રાઉન્ડઅપ આપણે જાણીએ છીએ કે નવનું રાઉન્ડઅપ કરીએ તો શું થઈ જાય, દસ, ટેન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ એટ, આ જૂલ થઈ ગયા. તો આ દસની એક ઘાત માઇનસ આઠ ઘાત એટલે દસની માઇનસ સાત ઘાત જૂલ બરાબર આપણે કહીએ એક અર્ગ. તો આપણો જવાબ શું આવે દોસ્તો, એક અર્ગ. સમજણ પડી ફ્રેન્ડ્સ? તો આ રીતે આ સમ્સ કરવાનો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઇડ્રોજન પરમાણુ માટે RH એટલે કે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય X મીટર ઇન્વર્સ છે, તો HE પ્લસ આયન માટે આ મૂલ્ય કેટલું હશે? ઓપ્શન આપે છે X સેન્ટીમીટર ઇન્વર્સ, 400X સેન્ટીમીટર ઇન્વર્સ, 4X સેન્ટીમીટર ઇન્વર્સ, અને આ આપ્યું છે 0.04X સેન્ટીમીટર ઇન્વર્સ. દોસ્તો અહીંયા ફેરફાર અહીંયા છે, આ મીટર ઇન્વર્સમાં આપ્યા છે અને અહીંયા તમને ઓપ્શન સેન્ટીમીટર ઇન્વર્સમાં આપ્યા છે. હવે આપણે જાણીએ છીએ દોસ્તો, તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર RH કૌંસમાં 1/N1² માઇનસ 1/N2² ઇન્ટુ ઝેડ સ્ક્વેર. આ સૂત્રથી આપણે પરિચિત છે બરાબર. તરંગ સંખ્યાનું ઝેડ એટલે શું કહેવાય, પરમાણુ ક્રમાંક. હવે પહેલો હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરી છે, તો ન્યુ બાર ફોર H એટમ શું થાય, તો RH કેટલા કીધા છે મને, તો આપણે જાણીએ છીએ X મીટર ઇન્વર્સ બરાબર 0.01 સેન્ટીમીટર ઇન્વર્સ. મીટર ઇન્વર્સ છે, ઇન્વર્સ એટલે આને છેદમાં લખવાના. આવું પણ લખી શકાય એક્સના છેદમાં મીટર બરાબર, આવું લખી શકાય એક્સના છેદમાં 100 સેન્ટીમીટર. સેન્ટીમીટરને ઉપર લઈ જાઓ તો શું થાય, 0.01X સેન્ટીમીટર ઇન્વર્સ. પડી સમજણ? તો અહીંયા RH કેટલા લઈશ, RHની જગ્યાએ 0.01X 1/N1² માઇનસ 1/N2² ઝેડની કિંમત છે દોસ્તો 1. અને ન્યૂ બાર બરાબર અહીંયા હિલિયમ માટે કીધું છે, તો આ 0.01X ઇન્ટુ 1/N1² માઇનસ 1/N2² અહીંયા કરવું પડશે મારે 2નો વર્ગ એટલે શું થાય દોસ્તો 4. તો શું થાય, 4×0.01X મતલબ 0.04X આ જવાબ આવે. એકમ શું આવશે દોસ્તો, સેન્ટીમીટર ઇન્વર્સ. આ જ વસ્તુ તમને લિથિયમ માટે કીધી હોત તો અહીંયા 3નો વર્ગ થાત, તો અહીંયા 9 વડે ગુણવાનું થાત, તો 0.09X આવો જવાબ આવત બરાબર. દોસ્તો અહીંયા મીટર ઇન્વર્સ એક્સ મીટર ઇન્વર્સ આપ્યા છે એટલે આપણે દોસ્તો આ પ્રમાણે ગણતરી કરી. ઇઝ ઇટ ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, HE પ્લસ આયનની કઈ ત્રિજ્યા કૌંસમાં પિકોમીટરમાં વધુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે? HE પ્લસ આયનની કક્ષાની કઈ ત્રિજ્યામાં વધુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે? તો દોસ્તો ત્રિજ્યાનું સૂત્ર આપણે જાણીએ છીએ, આરએન બરાબર શું, A₀ × N²/Z. હવે A₀નું મૂલ્ય આપણે ઓલવેઝ જાણીએ છીએ પિકોમીટરમાં 52.9 પિકોમીટર, આ યાદ રાખવાનું. એને કહેવામાં આવે છે બહોરની ત્રિજ્યા. હાઇડ્રોજન પરમાણુ માટેની બહોરની ત્રિજ્યા પિકોમીટરમાં કેટલી હોય, 52.9 પિકોમીટર બરાબર. હંમેશા ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં વધુ મળી આવે એટલે એનની કિંમત 1 લેવાની, અને HE પ્લસ કીધો છે એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો લેવાનો, 2. 2નો ભાગાકાર કરો તો જવાબ શું આવે, 26×52 અને આનો જવાબ તમે લઈ લો 45, તો તમારો જવાબ આવી ગયો 26.5 પિકોમીટરમાં આ ત્રિજ્યા હોય HE પ્લસ નહીં તો આપણને ઇલેક્ટ્રોન આ જગ્યાએ વધુ મળી આવે. એ રીતે તમને અહીંયા LI પ્લસ 2 કીધું હોત તો ઝેડ વડે અને 3 વડે ભાગત બરાબર. આના પરથી શું સાબિત થાય છે દોસ્તો, કે જેમ જેમ આપણે ઇલેક્ટ્રોન દૂર કરતા જઈએ તેમ કક્ષાઓ સંકોચાતી જાય છે. હાઇડ્રોજન માટે જવાબ થાય 52.9 પિકોમીટર, HE પ્લસ માટે કક્ષા ઘટી, અને LI પ્લસ 2 માટે હજી એના કરતાં નાનો જવાબ આવશે 17×51. 3 વડે ભાગશો એટલે 17.સમથિંગ જવાબ આવશે બરાબર. તો જેમ જેમ દોસ્તો ઇલેક્ટ્રોન દૂર કરતા જઈએ તેમ કક્ષાઓ શું થાય, સંકોચાતી જાય છે, એ આના ઉપરથી સાબિત થાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું.
विद्यार्थी मित्रों, हवेनो क्वेश्चन है, नीचेनामांथी कई संक्रांति अवस्था में इलेक्ट्रॉनिक तरंग लंबाई ओछी हशे? ऑप्शन आप जो चार माथी पहला में आए, चौथा माथी बीजा में जाए, बीजा माथी पहला में जाए अने त्रीजा माथी पहला में आए। तो दोस्तों, आपणे ऊर्जा तफावत जारे इलेक्ट्रॉनिक संक्रांति थाय तो आपणे ईनी जग्याए डेल्टा ई आवुं लखवानुं, ऊर्जा तफावत बराबर आपणे जाणीए छीए सूत्र एच न्यू, एच एटले प्लांक अचळांक, न्यू एटले तरंग लंबाई, सॉरी आवृत्ति, आनी जगह आपणे न्यू नी जगह लखी शकीए एच सी बाय लैम्बडा बराबर। तो लैम्बडा बराबर शू थाय, एच सी ना छेद में डेल्टा ई, एच अने सी बंने अचळ छे, आथी साबित शू थाय लैम्बडा चले छे एक ना छेद में डेल्टा ई। डेल्टा ई एटले शू दोस्तों? तो डेल्टा ई वधुमां वधु क्यारे हशे दोस्तों? तो ई फोर माइनस ई वन, चौथा माथी जारे पहला में आए त्यारे डेल्टा ई वधु हशे त्यारे ज लैम्बडा ओछी हशे, कारण के एक बीजाना व्यस्त प्रमाण में छे ने, एटले डेल्टा ई वधु होय तो तरंग लंबाई केवी होय दोस्तों? नानी होय। तो तमारो जवाब शू आवशे? एन फोर माथी क्या आवे दोस्तों? एन वन में। आ वस्तु में तमने एम पूछे तरंग लंबाई वधारे से मां, तो जवाब अहीं आवत एन टू माथी एन वन, एन टू माथी एन वन आ ओछू थई जात तो लैम्बडा नुं मूल्य शू थई जात दोस्तों? वधी जात। ओके, आज प्रश्न दोस्तों तरंग लंबाई ने जगह आवृत्ति ना संदर्भ में पण पूछाय, तो आवृत्ति ना संदर्भ में पूछ्यो तो तमे जोई शको छो डेल्टा ई चले छे आवृत्ति, डेल्टा ई चले छे शू? आवृत्ति। तरंग लंबाईना व्यस्त प्रमाण में है, पण आवृत्तिना केवा प्रमाण में है? समप्रमाण में। तो जेनो डेल्टा ई वधु एनी आवृत्ति पण केवी होय दोस्तों? वधारे होय, अने जेनी डेल्टा ई ओछी होय तेनी आवृत्ति पण केवी होय दोस्तों? ओछी होय। तो प्रश्न तरंग लंबाईना स्वरूपमां पूछे, तो तमारे जेना डेल्टा ई वधु तेनी तरंग लंबाई ओछी, अने जो आवृत्तिना संदर्भमां पूछे तो जेनी डेल्टा ई वधु एनी आवृत्ति पण केवी वधु, ए प्रमाणे तमारे जवाब लखवाना दोस्तों। तो आमां जवाब तमारो शू आवशे? आ प्रश्नमां तमारो जवाब आवशे एन फोर माथी एन वन में आवशे, तो तरंग लंबाई ओछी। धारो के तरंग लंबाई वधारे पूछी हो तो आ ऑप्शन थत एन टू माथी एन वन बराबर। तमने पूछी होत कि आवृत्ति वधु तो आ जवाब आवत, अने आवृत्ति ओछी तो आ जवाब आवत। ओके दोस्तों, तो आ रीते तमने प्रश्न पूछाय, हवे नेक्स्ट क्वेश्चन तरफ आगळ वधीशुं। विद्यार्थी मित्रों, हवेनो नेक्स्ट क्वेश्चन छे, हाइड्रोजन परमाणुनी बीजी कक्षानी ऊर्जा माइनस 328 किलो जूल प्रति मोल छे, तो चौथी कक्षानी ऊर्जा केटली हशे? दोस्तों, ऊर्जानुं सूत्र आपणे जाणीए छे, ईएन बराबर माइनस के इंटू झेड स्क्वेर बाय एन स्क्वेर, आ ऊर्जानुं मूल्य छे किलो जूल प्रति मोलमां। आ आपे छे माइनस केटला? 328 माइनस के झेड, हाइड्रोजन परमाणु माटे एक, अने कक्षा कई कीधी छे दोस्तों? बीजी, एटले बेनो वर्क करवानो, माइनस माइनस प्लस, तो के बराबर 328 गुण्या बेनो वर्क केटलो थाय? 4, तो 4 तरी 12 बे विधि पड़ी 1 बराबर है ने? शू करशू पहला? 8 चौक 32, विधि पड़ी केटली? 3, पछी 4 दू 8 ने 3, 11 1 विधि पड़ी 1, 4 तरी 12 ने 1 13। आ तमारो आया किलो जूल, आ केनू मूल्य आयो दोस्तों बीजी कक्षा माटे, हवे तमारे त्रीजी कक्षा माटे गणवुं छे ने? तो ईएन बराबर सूत्र वापरवानुं, माइनस के झेड स्क्वेर बाय एन स्क्वेर, आ केनू किंमत अहीं मूकी दो तो माइनस 1312, झेड तो 1 छे पण त्रीजी कक्षा એટલે 3નો વર્ગ, 3નો વર્ગ એટલે દોસ્તોને ભાગી કાઢો, 1312 ડિવાઇડેડ બાય 3નો વર્ગ, કઈ કક્ષા કીધી છે દોસ્તો? ચોથી કક્ષા કીધી છે દોસ્તો, તો અહીંયા તમારે 4નો વર્ગ કરવો પડશે, તેને ભાગી કાઢો 16 વડે, તો 16નો ઘડીએ બોલો તો 16 ઈઠાન, આ ભાગાકાર કરશું તો અહીંયા 8 પહેલા ભાગ ચાલશે એટલે 128 થશે, એટલે 3 બાકી રહ્યા તમારા, 3 અને 2 એટલે 16 દુ 32 એટલે માઇનસ 82 કિલો જૂલ પ્રતિ મોલ જવાબ આવે, સમજણ પડી? જો ચોથી કક્ષા કીધી હોત તો 4નો વર્ગ, ત્રીજી કીધી હોત તો 3નો વર્ગ એટલે 9 વડે ભાગત બરાબર દોસ્તો। તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું।
विद्यार्थी मित्रों, हवेनो छेल्लो क्वेश्चन छे। हाइड्रोजन परमाणु ने आयनीकरण शक्ति 13.6 इलेक्ट्रॉन वोल्ट छे, तो प्रथम उत्तेजित अवस्था में केटली शक्ति की जरूर पड़े? दोस्तों अहीं याद रखो, प्रथम उत्तेजित अवस्था आवो शब्द वापरे छे। प्रथम उत्तेजित अवस्था एटले शुं फ्रेंड्स? इलेक्ट्रॉन भूमि अवस्था में बीजी कक्षा में जाए तेने कहेवाय प्रथम उत्तेजित अवस्था। बीजी उत्तेजित अवस्था कीधु होय तो इलेक्ट्रॉन भूमि अवस्था में त्रीजा स्तर में जाए। चौथी त्रीजी उत्तेजित अवस्था कीधु तो भूमि अवस्था में चौथा स्तर में जाए। चौथी कीधी होय तो भूमि अवस्था में पांचमा स्तर में जाए। तो प्रथम उत्तेजित अवस्था एटले शुं? इलेक्ट्रॉन भूमि अवस्था में बीजा स्तर में जाए। तो आपणे दोस्तों सूत्र जाणीए छीए, एन बराबर -13.6 झेड स्क्वेर बाय एन स्क्वेर। हाइड्रोजन परमाणु है एट सूत्र थी जैसे -13.6। पहली कक्षा माटे E1 अने बीजी कक्षा माटे शू करशो दोस्तों? E2। तो -13.6 अहीं बेनो वर्ग तो अहीं थशे -13.6 ना छेद में 1 EV, अहीं थशे -13.6 ना छेद में 4 EV। हवे आयनीकरण शक्ति डेल्टा ई बराबर E2 - E1। E2 કેટલા છે? -13.6/4 -13.6/1। હવે આમાંથી દોસ્તો -13.6 તમે કોમન કાઢી લો તો કૌંસમાં રહેશે 1/4 -1/1। આ લસાઅ કાઢી નાખો તો ધેરફોર શું થાય? ઇઝ ઇક્વલ્સ ટુ -13.6 કૌંસમાં, આનો ક્રોસ મલ્ટિપ્લિકેશન શું થાય? 1 - 4/4 લસાઅ। સમજણ પડી? આ 4 અહીંયા 1 બરાબર, તો શું થયું? -13.6 -3/4 -- શું થઈ ગયા? પ્લસ। કરો ગુણ્યાકાર તો શું થશે? પહેલાં આને 4 વડે ભાગો, 4 વડે ભાગીશું તો 4 × 3 = 12 અને 4 × 4 = 16 વત્તા 3 વડે ગુણવાના, 4 × 3 = 12 વિધી પડી 1, 3 × 9 = 10, 10.2 EV જવાબ આવી ગયો। 10.2 EV એટલે ઓપ્શન કયો આવ્યો તમારો દોસ્તો? બી ઓપ્શન આવ્યો। તો દોસ્તો આ રીતે આપણે બોહરના નમૂનાના વર્ણપટનો આ બીજો MCQનો વિડીયો બનાવ્યો બરાબર, પાર્ટ 2 અને આ પાર્ટ 4 બરાબર। પાર્ટ 3 પણ બોહરના જેવો જ છે દોસ્તો, એટલે પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4 એ તમારો રુથરફોર્ડ, હાઇડ્રોજન ને આ તે બધું જે આવ્યું બોહરના વર્ણપટ સુધીનો આખો આ વિડીયો તમારા દોસ્તો થઈ ગયા। તો જે જે ટૉપિકની ચર્ચા કરી છે ધ્યાનથી ખાસથી દોસ્તો લખજો, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં ખૂબ અગત્યનો ટૉપિક છે બરાબર। થેન્ક યુ વેરી મચ।